વેલકમ ટુ એજ્યુગઢવી. મિત્રો, ઘણા સમયથી તમે રાહ જોઈ રહ્યા હતા કે એજ્યુગઢવી ઉપર હવે લેક્ચર ક્યારે આવશે, જે તમારા માટે બોર્ડની પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે. તો હવે આપણે શરૂઆત કરી રહ્યા છે. અભી ચલને કા ઇરાદા કિયા હૈ મંઝિલ કો પાના અભી બાકી હૈ, એવી રીતે તમારે પણ આજથી શરૂઆત કરવાની છે. ઘણા મિત્રોની કમેન્ટ હતી કે સાયન્સમાં સર ખબર નથી પડતી, સાયન્સ અઘરું લાગે છે. સર, દર વખતે 2 લાખ કરતાં વધારે છોકરા સાયન્સમાં ફેલ થાય છે, કારણ કે એમને એને પેપરનું માળખું ખબર હોતી નથી અને તૈયારી કઈ રીતે કરવી એ પણ એમને ખ્યાલ હોતો નથી, જે આજે આપણે સમજાવવાનું છે. એટલા માટે હવે તમે તૈયારી ના કરતા હોય તો જાગી જજો, કારણ કે સબ જાગ રહે તું સોતા રહે, કિસ્મત કે મારે રોતા રહે, સબ જાગ રહે તું સોતા રહે, માના મુશ્કિલ ભારી હૈ પર તુજમે ક્યાં લાચારી હૈ, સબ જાગ રહે તું સોતા રહે, કિસ્મત કે મારે રોતા રહે. માટે હવે જાગી જજો અને આજથી તમે તૈયારીની શરૂઆત કરો. આપણે લાઈવ લેક્ચર લાવીશું અને IMP પ્રશ્નો એજ્યુગઢવી ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે, એ પણ તમને લાઈવ મળતા રહેશે. અને એ જ પ્રશ્ન કરશો તો બોર્ડમાં 100% એની બહાર એક પણ પ્રશ્ન નહીં જાય. તો સર, પહેલાં તમે આ પેપરનું માળખું સમજાવી દો. હા, ચાલો. તો કે આપણે સૌ પ્રથમ અહીંયા જોયું સાહેબે આપણને જેવી રીતે ઇન્ફોર્મેશન આપી તેવી રીતે કે આપણે શું કરવાનું છે અહીંયા, કે આપણે વિજ્ઞાનમાં આપણે તૈયારી કઈ રીતે કરવાની, તો એના માટે આપણે અહીંયા જાણીએ. તો શું કરવાનું છે, પહેલાં તો જો પેપર સ્ટાઇલ એટલે કે આપણું માળખું જે છે એ કેવી રીતે આપણું સેટ થઈ જશે, કઈ રીતે હશે. તો કે જો આપણા કુલ પ્રશ્ન જે હશે એ કુલ પ્રશ્ન કેટલા હશે આપણા પર, તો કે 39 જેટલા પ્રશ્ન આપણા પર હશે. કેટલા? 39 પ્રશ્ન આપણા પર હશે. ને કુલ માર્ક કેટલો હશે આપણે બધાને ખબર છે, કેટલા હશે? તો કે 80 માર્ક હશે આપણા. તો એ પાછા કેટલા ભાગમાં ડિવાઈડ થશે, તો કે આપણા 4 ભાગમાં ડિવાઈડ થશે. ને એ 4 ભાગમાં કઈ રીતે ડિવાઈડ થશે એ આપણે વારંવારથી એક પરથી એક આપણે જોઈએ. તો જો અહીંયા આપણા પર શું, તો વિભાગ એ જે હશે, વિભાગ એમાં કેટલા હશે, તો કે વિભાગ એ જે હશે ત્યાં કેટલા, 1 થી 16 જે છે હેતુલક્ષી પ્રશ્ન આપણા પર હશે. કેટલા? તો કે 1 થી 16 જેટલા આપણા હેતુલક્ષી પ્રશ્ન હશે. તેમાં કેટલા ગુણના હશે એ બધાનો 1-1 ગુણ હશે. એટલે એમાં તમારું બધું ઇન્વોલ્વ થઈ જશે, તમારા MCQ આવી જશે, કોરાઘટા આવી જશે, પછી ખાલી જગ્યા જોડકા અને ખાલી જગ્યા પણ આવી જશે. એટલે એ કેટલા આવી ગયા આપણા, એ 100 ગુણ આપણા શેમાં આવશે, તો કે એ તમારો એ જે વિભાગ એ જે છે એમાં આવશે. ઓકે, પછી સેકન્ડ જોઈએ આપણે. સેકન્ડ શું છે આપણા પર, વિભાગ બી છે. વિભાગ બીમાં શું થશે, તો કે આપણા કેટલા 1 થી 16 જે હતા એ આપણા વિભાગ એમાં હતા, તો પછી બાકીના 17 થી 26 એટલે કુલ કેટલા છે આપણા પર, તો કે 10 છે. 10 જેટલા 17 થી 26 સુધીના આપણા પ્રશ્ન છે એ જે હશે એ વિભાગ બીમાં છે. તો વિભાગ બીના હશે કેટલા માર્કના હશે આપણા, બધા 2 ગુણના હશે. 2 ગુણના એટલે એ આપણે અહીંયા કીધું તેવી રીતે 10 પ્રશ્ન છે આપણા પર, એ બધાનો કેટલો 1-1નો 2-2 માર્ક છે, તો એ કેટલા માર્ક થશે કુલ, તો કે 20 માર્ક થશે. કેટલા થઈ ગયા એ? 20 ગુણ થઈ ગયા. પછી હવે થર્ડ નંબર આપણે જોઈએ, તો થર્ડ નંબરમાં શું છે આપણા પર, વિભાગ સી. વિભાગ સીમાં થશે શું થશે, તો કે 17 થી 26 જે છે એ આપણે શેમાં જોયા, તો કે વિભાગ બીમાં જોયા. હવે સી છે, સી જે છે વિભાગ સી એમાં કેટલા, 27 થી 34 જે છે એ લાંબા પ્રશ્ન આપણા હશે. ત્યાં શું કરવાનું, તો કે એ લાંબા પ્રશ્ન જે હશે કેટલા છે, 27 થી 34 એટલે એ કેટલા હશે, 1-1નો કેટલા માર્કનો હશે, એક, તો કે 3 માર્કનો હશે. પહેલાં શેનું જોયું આપણે, 1 માર્કના જોયા. સેકન્ડ નંબર પર 2 માર્કના જોયા. હવે થર્ડ નંબર પર આપણે શું જોવાનું છે, તો કે 3 માર્કના જે છે એ 3 માર્કના આપણે અહીંયા જોવાનું છે. જો તો 3 માર્કના જે હશે એ કેટલા, 8 આપણે કરવાનું છે, તો કુલ માર્ક એના કેટલા થશે, 24 થશે. પછી આપણે લાસ્ટ જે આવ્યા, લાસ્ટ આવ્યા આપણે સેના પર, વિભાગ ડી પર. તો વિભાગ ડીમાં શું થશે, તો કે વિભાગ ડીમાં જે હશે 35 થી 39. આપણે વાત કરી રીતે એવી રીતે કેટલા કુલ કેટલા પ્રશ્ન હશે આપણા પર 39, તો અહીંયા લાસ્ટ બચ્યા આપણા 35 થી 39. એ કેટલા પ્રશ્ન બચ્યા આપણા પર, 5 પ્રશ્ન બચ્યા. ઓકે, તો એ 5 પ્રશ્ન જે બચ્યા એ 5 પ્રત્યેક કેટલા ગુણના હશે, તો કે 4 ગુણના આપણા પર હશે. એટલે આપણા કુલ માર્ક અહીંયા ગણીએ તો જો અહીંયા કેટલા છે આપણા, ફર્સ્ટ વિભાગમાં આપણા 16 માર્ક હશે, સેકન્ડ વિભાગમાં આપણા 20 માર્ક હશે, પછી થર્ડ વિભાગમાં આપણા 24, અને લાસ્ટ ડી જે છે એમાં કેટલા હશે આપણા, તો કે 20 ગુણ હશે. એટલે આ કુલ કેટલા માર્કનું આપણું માળખું બની ગયું, તો આની આપણે ગણતરી કરીએ તો 80 માર્ક આપણા થઈ ગયા. એક સવાલ પણ આપણા કેટલા થઈ ગયા, 39 સવાલ આપણા થઈ ગયા. ઓકે, હવે જે છે હવે આપણું હવે કેટલા માર્કનું છે તે આપણા એડી સર આપણા જે છે એ આપણને કહીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે જેમને પાસ થવું છે અને જેમને 80 માંથી 80 ગુણ કઈ રીતે લાવી શકે એની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. જે વિદ્યાર્થીઓને માત્ર પાસ થવું એને કયા ચેપ્ટર કરવા, અને જે વિદ્યાર્થીઓને 80 માંથી 80 ગુણ લાવવા એના માટે કઈ રીતનું એનું આયોજન હોવું જોઈએ. કારણ કે
કોઈ પણ પરીક્ષાની આપણે તૈયારીની શરૂઆત કરીએ તો એના માટે યોજના યાની કે પ્લાનિંગ મહત્વની છે. જો તમે પ્લાનિંગ સરખી રીતે ના કરી શકો તો સંભાવના એવી બને કે એ આપણે પરીક્ષામાં જે પણ પરિણામ લાવવા માગીએ છીએ એમાં નિષ્ફળતા મેળવીએ. માટે આપણે નિષ્ફળ નથી જવાનું, અમે તમારે પ્લાનિંગ પણ આપીશું કે ડેલી તમારો ટાર્ગેટ શું હોવો જોઈએ. કારણ કે સ્વામી વિવેકાનંદે કીધું છે ને કે જ્યાં સુધી તમારું લક્ષ્ય ના મળે ત્યાં સુધી ઊભા ના રહો. અને એજ્યુ ગઢવી ટીમ તમારા લક્ષ્યને મેળવવા માટે નિરંતર સતત કામ કરી રહી છે. ચલો સૌ પ્રથમ આપણે જોઈએ, પ્રથમ ચેપ્ટર જે તમારું છે રાસાયણિક પ્રક્રિયાઓનું સમીકરણ, તમારે એમાં એક માર્ક્સ નહીં, યાની કે ખાલી જગ્યા, જોડકા, ખરા ખોટા આ કાંઈ પણ વસ્તુ કરવાની જરૂર નથી. માત્ર તમારે વિભાગ બીમાં જે નાના પ્રશ્નો છે એ અને વિભાગ સીની અંદર એક પ્રશ્ન આવશે અથવામાં હશે, બસ આટલું કરવાનું છે. વિભાગ બીના નાના પ્રશ્નો અને સી વિભાગમાં મોટા પ્રશ્નો આ કરવાના. વિભાગ ડીની અંદર આ ચેપ્ટરમાંથી એક પણ પ્રશ્ન આવવાના નથી. અને કયા પ્રશ્ન બોર્ડમાં પૂછાશે એની આપણે આગલા વિડીયોમાં ચર્ચા કરીશું. અને એ આઈએમપી પ્રશ્નો અમે આ દરેક ચેપ્ટરના તમને આપી દઈશું. અને એજ્યુ ગઢવી ટીમ તમને ગેરંટી આપે છે એ આઈએમપી પ્રશ્નની બહાર એક પણ પ્રશ્ન નહીં જાય. વાત કરીએ બીજું ચેપ્ટર એસિડ બેઝ અને સાર, એમાં વિભાગ એની અંદર બે પ્રશ્ન પૂછાશે, એટલા માટે વિભાગ એ આનો તમારે તૈયાર કરવાનો. વિભાગ બીની અંદર એક પ્રશ્ન પૂછાશે, એક અથવામાં હશે, એટલે આ ખાસ કરવું. અને ત્યારબાદ વિભાગ સીની અંદર એક પ્રશ્ન હશે, વિભાગ ડીની અંદર એક પણ પ્રશ્ન આવવાનો નથી. અને ટોટલ ગુણ સેકન્ડ ચેપ્ટરના 7 અને પ્રથમ ચેપ્ટરના 5 ગુણ છે. હવે વાત કરીએ ચેપ્ટર નંબર 3 ધાતુઓ અને અધાતુઓ. વિભાગ એની અંદર એમાં 3 પ્રશ્નો આવવાના છે, એટલે તમારા માટે વિભાગ એ મહત્વનો છે ચેપ્ટર નંબર 3માંથી. વિભાગ બીની અંદર એક પણ પ્રશ્ન આવવાનો નથી, એટલે નાના પ્રશ્નો તમારે આ ચેપ્ટરના કરવાના નથી. ત્યારબાદ વિભાગ સીની અંદર પણ એક પ્રશ્ન આવશે નહીં, અને વિભાગ ડીની અંદર એક પ્રશ્ન આવશે જેમાં અથવામાં પણ એક પ્રશ્ન આપેલો હશે. એટલા માટે આ ચેપ્ટર તમારા માટે બહુ જ મહત્વનું. ખાલી વિભાગ એ તૈયાર કરો અને વિભાગ ડી તૈયાર કરો, બાકી આનું કાંઈ તૈયાર કરવાની જરૂર નથી. અને ટોટલ ગુણ એના 7 માર્ક્સ. હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનો. આ ચેપ્ટરમાંથી વિભાગ એમાં એક પ્રશ્ન આવશે, ત્યારબાદ વિભાગ બીની અંદર એક પ્રશ્ન, વિભાગ સીની અંદર એક પ્રશ્ન, વિભાગ ડીમાં એક પણ પ્રશ્ન આમાંથી પૂછાવવાનો નથી. અને ટોટલ ગુણ આપણા 6. ત્યારબાદ 5મું ચેપ્ટર જે મોસ્ટ આઈએમપી છે જૈવિક ક્રિયાઓ, જેમાં મુખ્ય આઈએમપી પ્રશ્ન આપણે વાત કરીએ જારક શ્વસન, અજારક શ્વસન, પાચન, પછી અમીબા, આ બધા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. આજ સુધી આની બહાર ગયા નથી, એ આપણે આઈએમપી પ્રશ્નો ડિટેલમાં આગલા લેક્ચરમાં આપીશું. એમાંથી તમે જો વિભાગ એની અંદર બે પ્રશ્ન આવશે, એટલે તમને આની ખાલી જગ્યા, જોડકા, ખરા ખોટા આ બધું જ તૈયાર કરવાનું. આ ઉપરાંત વિભાગ બીમાં એક પ્રશ્ન હશે, વિભાગ સીની અંદર એક પણ પ્રશ્ન આવવાનો નથી. ત્યારબાદ વિભાગ ડીની અંદર એક પ્રશ્ન આવશે અને એક અથવામાં હશે. ટોટલ ગુણ 8. માટે 5મું ચેપ્ટર તમારા માટે મોસ્ટ આઈએમપી કહી શકાય. ટોટલ 8 માર્ક્સ છે અને ઇઝી છે. અને જે પ્રશ્ન મેં અહીંયા આપશું એની બહાર એક પણ પ્રશ્ન જવાનો નથી, એટલા માટે તમારી તૈયારીમાં એકદમ સરળતા રહેશે. ત્યારબાદ 6ઠું ચેપ્ટર નિયંત્રણ અને સંકલન. વિભાગ એની અંદર એક પ્રશ્ન આવશે, વિભાગ બી એમાં એક પ્રશ્ન આવશે, વિભાગ સીની અંદર એક પ્રશ્ન આવશે, વિભાગ ડીમાં એક પણ પ્રશ્ન આવવાનો નથી. અને ટોટલ ગુણાના છે 6 માર્ક્સ. આ ઇઝી ચેપ્ટર છે, એટલે પ્રથમ તમે 5મું ચેપ્ટર અને 6ઠું ચેપ્ટર તૈયાર કરી શકો છો. ત્યારબાદ વાત કરીએ 7મું ચેપ્ટર સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. એમાં વિભાગ એમાં એક પણ પ્રશ્ન આવવાનો નથી, માટે તમારે આના ખાલી જગ્યા, જોડકા, ખરા ખોટા કાંઈ પણ વસ્તુ કરવાની જરૂર નથી. વિભાગ બીમાં એક પ્રશ્ન, વિભાગ સીમાં એક પણ નહીં આવે, અને વિભાગ ડીમાં એક પ્રશ્ન. ટોટલ 6 માર્ક્સ. ત્યારબાદ વાત કરીએ 8મું ચેપ્ટર. 8મા ચેપ્ટરની અંદરથી વિભાગ એમાં એક પ્રશ્ન, વિભાગ બીમાં એક પ્રશ્ન અને એક અથવામાં હશે, એક અથવામાં હશે. ત્યારબાદ વિભાગ સીમાં એક પણ નહીં આવે, વિભાગ ડીમાં પણ નહીં આવે. અને ટોટલ 8મા ચેપ્ટરના 3 માર્ક્સ. માટે તમારે વિભાગ એ અને વિભાગ બી યાની કે નાના પ્રશ્નો આના તૈયાર કરવાના. મોટા પ્રશ્નો એક પણ તૈયાર નહીં કરો તો ચાલશે, બોર્ડમાં તમારું ધારેલું પરિણામ જરૂર મળશે. હવે વાત કરીએ ચેપ્ટર 9. એમાંથી વિભાગ એમાં બે પ્રશ્ન, વિભાગ બીમાં એક પ્રશ્ન અને એક અથવામાં હશે, વિભાગ સીમાં 0 પ્રશ્ન, એક પણ નહીં આવે, અને વિભાગ ડીમાં એક પ્રશ્ન. ટોટલ 8 માર્ક્સ. ત્યારબાદ 10મું, એમાં વિભાગ એમાં બે પ્રશ્ન આવશે,
વિભાગ બીમાં એક પણ નહીં આવે, વિભાગ સીમાં એક પ્રશ્ન અને એક અથવામાં હશે, અને ત્યારબાદ વિભાગ ડીની અંદર એક પણ પ્રશ્ન નહીં આવે. ટોટલ 5 માર્ક્સ. વિદ્યાર્થી મિત્રો, આ પેપરનું માળખું છે. આપણે દર વર્ષે બ્લુ પ્રિન્ટ બનાવીએ છીએ અને એ વિદ્યાર્થી સમક્ષ રજૂ કરીએ છીએ, અને 99% આના આધારે જ પેપરો આવતા હોય છે. માટે આ રીતે જ તમે તૈયારી કરજો. ત્યારબાદ ચેપ્ટર 11 વિદ્યુત. વિભાગ એમાં એક પ્રશ્ન, વિભાગ બીમાં એક પણ નહીં આવે, વિભાગ સીમાં એક પ્રશ્ન, વિભાગ ડીમાં એક પ્રશ્ન. ટોટલ 8 માર્ક્સ. ત્યારબાદ ચેપ્ટર 12 એમાંથી આવશે, વિભાગ એમાં 0, એક પણ પ્રશ્ન નહીં આવે, વિભાગ બીમાં એક પ્રશ્ન, વિભાગ સીમાં એક પ્રશ્ન, વિભાગ ડીમાં એક પણ નહીં આવે, અને ટોટલ માર્ક્સ 5. અને લાસ્ટ આપણું પર્યાવરણ, એમાંથી વિભાગ એમાં એક પ્રશ્ન, વિભાગ ડીમાં એક પ્રશ્ન, વિભાગ સીમાં એક પ્રશ્ન, એક અથવામાં હશે, એટલે ટોટલ 6 ગુણ. તો ટોટલ પ્રશ્નો બોર્ડમાં 39 પૂછાશે. જો તમે આ બ્લુ પ્રિન્ટને ફોલો કરશો તો 80 માંથી 80 માર્ક્સ તમે આરામથી કવર કરી શકશો. આના માટે મોસ્ટ આઈએમપી ચેપ્ટર કયા? તો જે વિભાગ ડી જે છે એ પ્રથમ તૈયાર કરો, અને વિભાગ એ. તમે આ બે વિભાગ તૈયાર કરવામાં મેક્સિમમ તમારે 1.5 મહિનાનો સમય લાગે, એટલે ટોટલ 36 માર્કનું તમારે તૈયાર થઈ જાય એક જ મહિનામાં. તો આપણી પાસે તો હજી 6 મહિના છે. આરામથી આપણે ધારીએ તો વિજ્ઞાનમાં 80 માંથી 80 માર્ક્સ લાવી શકીએ. આવનારા લેક્ચરમાં આપણે બધા જ વિભાગ ડીના આઈએમપી પ્રશ્નો પીપીટી સ્વરૂપે અહીંયા જોવાના છે, જે તમારા માટે મોસ્ટ આઈએમપી સાબિત થશે અને બોર્ડમાં એમાંથી જ પ્રશ્નો હશે. માટે હવે એજ્યુ ગઢવી ટીમ તમારી મદદ કરવા માટે તૈયાર છે. થેન્ક યુ વેરી મચ.